નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય હિન્દી, ભાગ 17. મદારી આયો. શું છે? બાળગીત. બાળગીત એટલે બાળગીત. ગુજરાતીમાં શું કહેવાય? બાળગીત. તો આપણે જોઈએ બાળગીત કેવું છે અને આપણે બાળગીત વાંચીએ અથવા ગાઈએ. મદારી આવ્યો. ડમરું બજાતા મદારી આયા. ડમરું વગાડતો મદારી આવ્યો. ડમરું એટલે ડમરું, બજાતા એટલે વગાડતો, મદારી આયા એટલે આવ્યો. નયે ખેલ દેખાને આયા. નવો ખેલ દેખાડવા આવ્યો. નવા નવા ખેલ બતાવવા માટે આવ્યો. અપને સાથ ભાલું લાયા. અપને સાથ ભાલું લાયા. એના સાથે ભાલું એટલે રીંગ, રીંગને લાવ્યો. ભાલું કાતા માસા લાયા. ભાલું રીંગને દેખાડવા માટે, તમાશા ખેલ દેખાડવા માટે લાવ્યો. ભાલું કયા તમાશો દેખાડે છે, કયો ખેલ કરે છે એ દેખાડવા માટે લાવ્યો. નાચ નચાને ભાલું આયા. ભાલુને શું કરવા લાવ્યો? નચાડવા માટે, એનો નાચવાનું દેખવા માટે પ્રિન્સને લાવ્યો છે. હર કિસી કો હસાને આયા. બધાને, હર કિસી કો એટલે બધા લોકોને, તે હસાવવા માટે આવ્યો છે. મદારી આવ્યો. તો અહીંયા આપણે બાળગીતમાં કેવી મજા આવી? છોકરાઓને જોવાની મજા આવે. જ્યારે મદારી આવે તો છોકરાઓ જોવા માટે આવી જાય છે કે આપણે મદારી આવ્યો, શું શું ખેલ બતાવે છે એ જોવા માટે આવે છે. તો આપણે ફરીવાર એકવાર બાળગીત ગાઈ લઈએ. મેં તમને સમજાવ્યું તો સમજણ પડી ગઈ ને? આ પરીક્ષામાં પૂછાતું નથી, પણ તમારા રમૂજ માટે આ બાળગીત આપવામાં આવ્યું છે. પણ આપણે એકવાર ગાઈ લઈએ. મદારી આયા. ડમરું બજાતા મદારી આયા. નયે ખેલ દિખાને આયા. અપને સાથ ભાલું લાયા. ભાલું કા તમાશા લાયા. નાચ નચાને ભાલું આયા. હર કિસી કો હસાને આયા. મદારી આયા. આપણને ચિત્રમાં દેખાડ્યું છે કે મદારી આવ્યો એટલે બધા લોકો કેવા જોવા લાગ્યા. પ્રિન્સ કેવો નાચે છે, ભાલું એ દેખાય છે ને? આ મદારી ડમરું બજાવે છે, તમને દેખાય છે ને? તો અહીંયા આપણું આ બાળગીત પૂરું થાય છે. અને હિન્દીની નોટમાં હોમવર્ક લખવાનું છે, ભાગ 17 કરીને લખવાનું. મદારી આયા, બાજુમાં કૌંસમાં લખવાનું બાળગીત. તમારે આ બાળગીત હોમવર્કમાં હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. તો આપણે હવે મળીશું આગલા પીરિયડમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.